તો હવે આપણે પ્રેસ રિલીઝ અથવા પ્રેસ અપીલ આપણને બે રીતની વસ્તુ પૂછાય પીઆર પીઆર એટલે કે પ્રેસ રિલીઝ અથવા તો પીએ એટલે કે પ્રેસ અપીલ આ બે વસ્તુ પૂછાતી હોય છે પરંતુ જનરલી મોટેભાગે આ પ્રેસ રિલીઝ જે છે ને એ જ વધારે પૂછાતી હોય છે તો સિલેબસ સિલેબસમાં એવું લખેલું છે કે સો શબ્દમાં તમારે આ પ્રેસ રિલીઝ અથવા પ્રેસ અપીલ લખવાની છે અને આ દસ માર્કની અંદર પૂછે કે ધ પ્રેસ રિલીઝ ઓર અપીલ શુડ બી ઓન ધ એન્ડ ઇશ્યુ પર્ટેન્ડિંગ ટુ અ રિસન્ટ કન્સર્ન પ્રોબ્લેમ ડિઝાસ્ટર ઓર હ્યુમર્સ એટસેટ્રા એટલે કે જનરલી આ પ્રેસ રિલીઝ અથવા અપીલ પૂછાશે ને તો એ કોના સંબંધિત હશે કે તાજેતરમાં કોઈ કન્સર્ન કોઈ ચિંતાનો વિષય હશે કોઈ પ્રોબ્લેમ કોઈ સમસ્યા હશે કોઈ ડિઝાસ્ટર એટલે કે કોઈ સમસ્યા આવેલી હશે એ નેચરલ નેચરલ ડિઝાસ્ટર અથવા મેનમેઇડ પણ હોઈ શકે છે અથવા કોઈ હ્યુમર કોઈ અફવા ફેલાયેલી હશે તો એની બાબતે આજે પ્રેસ રિલીઝ જે છે એ મોકલેલી હશે પહેલાં પહેલાં પ્રશ્ન થાય કે આ પ્રેસ રિલીઝનો મતલબ શું થાય પ્રેસ રિલીઝને ગુજરાતીમાં કહેવાય જાહેર યાદી શું કહેવાય જાહેર યાદી અખબારો અથવા તો કહેવાય એને અખબારી યાદી અખબારી યાદી ગુજરાતીમાં પણ સેમ આ જ પ્રકારની વસ્તુ પ્રેસ રિલીઝ જે છે એ પૂછે છે જેને કહેવાય જાહેર નિવેદન અથવા જાહેર યાદી જાહેર નિવેદન અથવા જાહેર યાદી આનો મતલબ શું થાય આ એક પ્રકારની એવી વસ્તુ છે કે જે સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવે સરકાર દ્વારા તો કે કઈ સરકાર દ્વારા તો એ ગુજરાત સરકાર પણ એટલે કે રાજ્ય સરકાર પણ પબ્લિશ કરી શકે અને કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર પણ પબ્લિશ કરી શકે હકીકતમાં આ શું હોય તો આને આપણે એક રીતે એવું કહી શકીએ કે પ્રાચીન સમયમાં જે છે ને એ આપણે જોયું હતું કે અશોકના ઘણા બધા શિલાલેખો મળેલા છે તો શિલાલેખો શું છે તો શિલાલેખો હકીકતમાં જે છે ને આ પ્રકારના પ્રેસ રિલીઝ છે પ્રેસ એટલે ન્યૂઝપેપર થાય તમને એવું થાય કે શિલાલેખ તો ન્યૂઝ છે નહીં પણ આ એ એ કંઈક આની જેવી જ વસ્તુ હતી ઇટ મીન્સ કે આ એક પ્રકારની એવી વસ્તુ છે કે જેના માધ્યમથી રાજા અથવા તો જે રૂલર એટલે કે જે શાસક કરતા જે છે શાસક કરતા એ પ્રજાને પોતાનો સંદેશો પાઠવે અથવા તો રાજા દ્વારા કોઈ સૂચનાઓ આપવાની હોય કોઈ ઇન્સ્ટ્રક્શન આપવાની હોય કે આવું કરો ને ઓલું કરો ને પહેલું ન કરો નામ કરો ન કરો તો એ બધી સૂચના જે છે ને એ ત્યારે શિલાલેખોના માધ્યમથી આપતા હતા શિલાલેખનો ફાયદો એ હતો કે એની ઉપરથી કોઈ ભૂસી ન હોય કોઈ પ્રશ્ન થાય કે આ શિલાલેખમાં આપતા હતા તો કોઈને વાંચતા ન આવડતું હોય તો અશોકે એવી પણ જોગવાઈ કરેલી હતી કે શિલાલેખની બાજુમાં જે છે ને સવાર બપોર સાંજ એક વ્યક્તિ રાખેલો હોય અને સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ જે છે એને વાંચવાનું કામ કરતો હોય એટલે લોકો સાંભળી તો એકતા જ હોય બરાબર એ વાંચવા માટે અલગ વ્યક્તિ રાખેલો હતો તો અત્યારે આધુનિક સમયની અંદર છે રૂલર કહીએ તો એ કોણ કહેવાય તો એક રીતે સરકાર કહેવાય કારણ કે સરકારને આપણે ચૂંટીને મોકલેલી છે અથવા તો આપણે લોકશાહીમાં પહોંચી ગયા છે તો સરકારે લોકોને કોઈ બાબતે માહિતી આપી છે જેમ કે કોવિડ આવી ગયો બરાબર તો કોવિડની ગાઈડલાઈન જે છે કોવિડની ગાઈડલાઈન શું આ નરેન્દ્ર મોદીએ તો આઈન કહી દીધું આઠ વાગે કે હવે આપણે લોકડાઉન છે બરાબર તો લોકડાઉનની બીજી અન્ય કોઈ ગાઈડલાઈન જે છે એ જાહેર કરવી તો સરકાર વારંવાર જે છે એ ટીવીની સમક્ષ નહીં આવે તો આવી રીતની કોઈ ગાઈડલાઈન જે જાહેર કરવાની હોય સરકારે પણ વિષય બાબતની તો એ શું કરશે તો પ્રેસ રિલીઝ જાહેર કરશે તો એ શું કીધેલું છે કે રિસન્ટ કન્સર્ન માની લો કે અત્યારે વેક્સિન હેઝિટન્સી વેક્સિન હેઝિટન્સી જે છે એ કન્સર્ન ચિંતાનો વિષય છે તો આવા બાબતે સરકારે પ્રેશર રિલીઝ જાહેર કરવો પડે વેક્સિન હેઝિટન્સીનો મતલબ શું થાય ઘણા બધા લોકો હજી એવા છે કે જે વેક્સિન લેવાથી હેઝિટન્સી એટલે કે અચકાય છે એમના મગજમાં એવું હુસું એવી એ એવી ગ્રંથથી ભરાઈ ગઈ છે કે ભાઈ વેક્સિન ન લેવાય વેક્સિન લેવી ને તો આપણને અમુકનો રોગ થઈ જાય વેક્સિન લેવી તો ઓલું થઈ જાય વેક્સિન લઈ લે તો પહેલું થઈ જાય વેક્સિન બાબતે હજી પણ ઘણી બધી જે છે એ ગ્રંથિ ભરાયેલી છે તો વેક્સિન હેઝિટન્સીને દૂર કરવા માટે જે છે ને એ સરકારે કંઈક પ્રયત્ન કરવા જોઈએ તો સરકાર શું કરે સરકાર છાપામાં આપી દે પ્રેસ રિલીઝ આપી દે અત્યારે તમને ખ્યાલ હશે કે ટૂંકમાં વાત કરીએ ને તો સરકાર દ્વારા અથવા કોઈ વ્યક્તિ દ્વારા જાહેર જનતાને અપીલ કરેલી હોય અથવા જાહેર જનતા માટે કોઈ સંદેશ આપેલો હોય ને એ વસ્તુને જે છે એ પ્રેસ રિલીઝ કહેવામાં આવે અથવા એને પ્રેસ અપીલ કહેવામાં આવે અત્યારે એક વસ્તુ તમને એ ખબર હશે કે સુપ્રીમ કોર્ટે અને સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપેલો છે અને ઇલેક્શન કમિશને પણ એને ઇમ્પ્લિમેન્ટ કરેલો છે અને કીધેલું છે કે જો જે કોઈ પણ કેન્ડિડેટ જે કોઈ પણ ઉમેદવાર જે છે એ પોલિટિકલ પાર્ટીની ચૂંટણીમાં ઊભો રહે છે તો આવા કેસની અંદર એ કેન્ડિડેટ એ ઉમેદવારે શું કરવું પડશે કે ન્યૂઝપેપરની અંદર આપવું પડશે કે એને એને જે છે અત્યાર સુધી કેટલા ગુના કરેલા છે એટલે કે એનો રેકોર્ડ જે છે એની આઈડેન્ટિટી એની ઓળખ આપતો રેકોર્ડ જે છે એ આપવો પડશે તો આ શું છે આ પણ એક રીતની પ્રેસ રિલીઝ અથવા પ્રેસ અપીલ છે તો હવે આપણે આ જે પ્રેસ રિલીઝ છે ને એટલે કે પીઆર એ પણ આપણે અત્યાર સુધીમાં જે રીતે જોતા હતા એ જ રીતે સમજવાની કોશિશ કરીશું મેં તમને કીધું કે આના અલગ અલગ ફોર્મેટ હોય છે આપણે એ ફોર્મેટના એ બધાના ચક્કરમાં પડવાનું નથી આપણે ડાયરેક્ટ શું કરીશું કે ચાર કે પાંચ જેટલા અલગ અલગ એના એક્ઝામ્પલ જે છે એ જોઈ લઈશું અને એના એક્ઝામ્પલના માધ્યમથી જે છે એ સમજવાની કોશિશ કરું પહેલાં પહેલાં આપણે જે ઓફિશિયલ એક્ઝામ્પલ જે છે એ જોઈએ ઓફિશિયલ એક્ઝામ્પલ એટલે કે જો આ છાપામાં એ બધું સરકારે ઓલરેડી આવી પ્રેસ અપીલ જે છે ને એ જાહેર કરેલી જોઈએ સરકારેનું કરેલી હોય તો અમુક સરકારી કંપનીએ કરેલી હોય કોઈ એન કોઈએ જે છે આવી અપીલ જે છે આવી વસ્તુ જે છે એની માહિતી આપેલી હોય તો આપણે ડાયરેક્ટ એમાંથી જોઈએ જેમ કે જો અહીંયા એક પ્રેસ અપીલ પ્રેસ રિલીઝ જે છે પીઆર જે છે એ આપેલી છે આ શું છે તો કે ઈ લિમિટેડ અ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ આ ભારત સરકારની એક કંપની અથવા ભારત સરકારનું એક એન્ટરપ્રાઇઝ એટલે કે સાહસ છે આ એના દ્વારા પ્રેસ રિલીઝ પીઆર દાખલ કરવામાં આવી છે તમને પ્રશ્ન થાય કે હમણાં તો મેં એમ કીધું હતું કે સરકાર દ્વારા તે આ માહિતી જે છે આપવામાં તો એવું જરૂરી નથી કે સરકાર જ આપે સરકારની કંપની પણ આપી શકે છે આ ડિપેન્ડ છે કે કઈ વસ્તુ છે આ એના ઉપર ડિપેન્ડ છે કે કઈ વસ્તુ જનતા સુધી પહોંચાડવાની છે અલગ પ્રાઇવેટ કંપની પણ આપી શકે તો આ જે આખી આખી પ્રેસ રિલીઝ જે છે એ કોની બાબતમાં છે તો ભારત સરકારની એક સરકારી કંપની છે અને એને અમુક પોસ્ટ માટે જે છે વેકેન્સી એટલે કે જાહેરાત રિક્રુટમેન્ટ ભરતી કરવાની છે કોઈ પોસ્ટ માટે તો ભરતી માટેની આખી આખી પ્રક્રિયા જે છે તો એ સરકારે ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શી રીતે ચલાવવાની હોય તો પારદર્શી રીતે ચલાવવાની હોય એના માટે શું થાય એના માટે બધા લોકોને એના વિશે ખબર પડે એવી કોશિશ કરવાની હોય તો સરકાર કંઈ બધાને ઘરે ઘરે કહેવાનો છે એટલે શું કરે કે આવા ન્યૂઝપેપરની અંદર આવી જે છે પીઆર પ્રેસ રિલીઝ જે છે આપી દે બધા લોકો વાંચી લે લોકોને ખબર પડી જાય કે ફલાણી ઢીકણી ડિપાર્ટમેન્ટની અંદર મિનિસ્ટ્રીની અંદર પોસ્ટ જે છે એ ખાલી છે તો આવી રીતે આપણે લખવાનું તો પહેલાં પહેલાં સૌથી ઉપર શું લખવાનું સૌથી ઉપરમાં ઉપર લખવાનું કે જે મિનિસ્ટ્રી દ્વારા અથવા તો જે ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે એ પીઆર પ્રેસ રિલીઝ રિલીઝ કરવામાં આવેલી છે એટલે કે જે જાહેર કરવામાં આવેલી છે ને પહેલાં પહેલાં એનું નામ લખવાનું હકીકતમાં ઓરિજિનલમાં તો એનો સિમ્બલ પણ આવે પણ આપણે હવે અહીંયા સિમ્બોલ દોરવાનો બેસવાનું હોય એટલે આપણે ખાલી એનું મિનિસ્ટ્રીનું નામ અથવા ડિપાર્ટમેન્ટનું નામ લખવાનું જો ભારત સરકારની વાત હશે ઇન્ડિયન ગવર્મેન્ટની વાત હશે તો મિનિસ્ટ્રી આવશે મિનિસ્ટ્રી અને જો ભારત ગુજરાત સરકારની વાત હશે ગુજરાત સરકારની તો ડિપાર્ટમેન્ટ આવશે ડિપાર્ટમેન્ટ જેમ કે વાત કરીએ કે કોઈ બાબત આપેલી છે પોલીસ રિલેટેડ કોઈ બાબત આપેલી છે તો આપણને ખબર પડી જાય કે આ મિનિસ્ટ્રી ઓફ હોમની વાત કરે છે ગૃહ ગૃહમંત્રાલય અંતર્ગત આવશે જો ભારતના પોલીસની વાત હશે તો મિનિસ્ટ્રી ઓફ હોમ અંતર્ગત આવશે ગૃહ મંત્રાલય અને જો ગુજરાતના પોલીસની કોઈ વાત હશે તો ડિપાર્ટમેન્ટ ઓફ પોલીસ આવશે ડિપાર્ટમેન્ટ ઓફ સોરી અથવા તો ડિપાર્ટમેન્ટ ઓફ હોમ આવશે ડિપાર્ટમેન્ટ ઓફ હોમ આવી રીતે લખવાનું ટૂંકમાં આ વસ્તુ એ આની પહેલાં મેં તમને કીધું હતું કે ગુજરાતમાં કોઈપણ રાજ્યની અંદર મિનિસ્ટ્રી હોતી નથી મિનિસ્ટ્રી જે છે એ ખાલી કેન્દ્રમાં જ હોય છે ગુજરાતમાં એટલે કે રાજ્યમાં શું હોય છે તો કે ડિપાર્ટમેન્ટ હોય છે તો એ ખાસ ધ્યાન રાખવાનું અથવા આવી રીતે કંપની રિલેટેડ લખવાનું આપે તો આવી રીતે લખવાનું આમાં મેઈન મેઈન પોઈન્ટ જે છે એ આવી રીતે ન્યૂઝમાં જેવી રીતે આવતું એવી રીતે મેઇન મેઇન પોઈન્ટ જે છે એ લખવાનું અને આમાં ડાયરેક્ટ શું આપેલું છે કે ઈસીજીસી લિમિટેડ નેમ ઓફ ધ પોસ્ટ ચીફ કયા કયા પોસ્ટની જરૂર છે તો કે ચીફ ટેકનોલોજીકલ ઓફિસરને ઓન કોન્ટ્રાક્ટ બેઝિક ત્રણ વર્ષના પછી નંબર ઓફ વેકેન્સીઝ કેટલી વેકેન્સી છે કેટેગરી ક્લાસિફિકેશન આ બધી વસ્તુ જે મેઈન વસ્તુ જે છે એ લખી નાખવાની આમાં કોઈ ઇન્ટ્રોડક્શન આપેલું નથી આમાં ખાલી એક્સપિરિયન્સની બધી મેજમેન્ટ વસ્તુ જે છે એ જ લિમિટને આમાં ઓનલી મેઇન ચીજ જે છે એ જ લખેલી છે પરંતુ આપણે જે છે એ શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન પણ લખવાની શરૂઆતમાં શું ઇન્ટ્રોડક્શન લખવાની કે ભાઈ ઈ સીજીસી લિમિટેડ કંપની હેઝ રિક્રુટેડ હેઝ રિક્રુટેડ અ પર્સન વન પર્સન ફોર ધ ફોલોઈંગ પોસ્ટ એટલે કે નીચેની પોસ્ટ માટે અથવા તો વી હેવ રિક્રુટેડ ફોર ધ ફોલોઇંગ પોસ્ટ નીચેની જે વસ્તુ જે છે એની માટે અમે ભરતીનું એનું આયોજન કરેલું છે અથવા બીજું આપણે એવું લખી શકીએ કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ફોર ધ ફોલોઇંગ ફોલોઇંગ પોસ્ટ આ આર ગીવન બિલો કે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અહીં જે છે એ નીચે આપેલી છે અથવા એવું લખી શકીએ કે ધ ડ્યુરેશન ઓફ ધ પોસ્ટ ધ વેકેન્સી ઓફ ધ પોસ્ટ ક્લાસિફિકેશન ઓફ ધ પોસ્ટ અથવા તો આજે સેલરી ઓફ ધ પોસ્ટ એન્ડ ઓલ અધર ડિટેલ્સ આર ગીવન બિલો આ એક બે લાઈન જે છે તમે લખી શકો છો અને નીચે પછી ડાયરેક્ટ આવી મેઇન મેન વસ્તુ જે છે એ લખી નાખવાની બરાબર જો પોસ્ટ રિલેટેડ પૂછાયેલી હોય તો આમાં જો બધું ક્લિયર કટ વાત કરવાની આમાં કોઈ બીજી અવડી વાત ન કરવાની હોય પહેલી વસ્તુ તો એ બીજી કોઈ આડીઓ વાત ન કરો બીજું આમાં કોઈ અલંકારિત ભાષાનો એનો ઉપયોગ ન કરવાનો એટલે કંઈ ફ્રેઝલ વર્બને એવું કંઈ વાપરવું જરૂરી હોય નહીં બીજું એ કે આ મોટે ભાગે સરકાર દ્વારા રજૂ કરેલું હોય એટલે સરકારની ઓફિશિયલ એડમિનિસ્ટ્રેટિવ ભાષા જે છે એનો વધુ અને વધુ ઉપયોગ કરવાનો હોય બરાબર બીજું આ જ્યારે પૂરું થવાનું હોય હવે લાસ્ટમાં આવી જાવ જ્યારે પૂરું થવાનું હોય ત્યારે ખાસ બે ત્રણ વસ્તુ લખી નાખવાની પૂરું થવાનું હોય ત્યારે ખાસ બે ત્રણ વસ્તુ લખી નાખવાની કંઈ કંઈ પહેલાં પહેલી વસ્તુ તો એ લખી નાખવાનું કે તમને જો આની બાબતે કોઈ વાંધો હોય ને તો ટોલ ફ્રી આ ટોલ ફ્રી નંબર જે છે એની ઉપર કોન્ટેક કરો ટોલ ફ્રી નંબર અઢારસો પછી કંઈક આડો અવડો લખી નાખવાનો બરાબર એટલે કે એને ઇંગ્લિશમાં લખવાનું કે ફોર મોર ડિટેલ્સ કોન્ટેક ઓન ધીસ ટોલ ફ્રી નંબર અને પછી એ ટોલ ફ્રી નંબર લખવાનું બરાબર પછી નીચે લખી નાખવાનું કે જોઈન અસ જોઈન અસ અથવા તો બીજું એ પણ લખી શકો કે ફોર એની કાઇન્ડ ઓફ ગ્રીવન્સીસ ફોર એની કાઇન્ડ ઓફ ગ્રીવન્સીસ વિઝિટ અવર પોર્ટલ પોર્ટલ એટલે વેબસાઇટ થઈ અને એમની વેબસાઇટનું નામ લખવાનું વેબસાઇટ જે છે એ જે પ્રોજેક્ટ અથવા જે કોઈ પણ વસ્તુ આપેલું છે તો એના રિલેટેડ લખવાનું જેમ કે વેક્સિન હેઝિટન્સીનો પૂછેલો હોય તો કે વેક્સિન ડોટ કોમ એવું કંઈક વેક્સિન ડોટ જીઓવી ડોટ ઇન પાછળ જીઓવી આવે એવી કોશિશ કરવાની બરાબર એ જાતે આપણે જે છે એનું નામ જે છે એ બનાવી નાખવાનું અથવા તો બીજું તમે એ લખી શકો છો પહેલાં પહેલાં શું લખું કે આપણે ટોલ ફ્રી નંબર લખો બરાબર બીજું શું લખું તો કે એ પોર્ટલ જે છે એ વેબસાઇટ જે છે એ લખવાનું ત્રીજા નંબરનું એ લખવાનું કે જોઈન અસ ઓન ફેસબુક ને ટ્વિટરને આ બધાના પેજ જે છે પેજ એની લિંક આપી દેવાની એ એનું જે છે એ લખી નાખવાનું કે આની ઉપર જે છે એ તમે અમને જોઈન કરી શકો છો તો આવી બે ત્રણ વસ્તુ જે છે એ લખી શકો છો કે જેના કારણે થોડાક પોઈન્ટ જે છે એ વધી જાય અને થોડુંક સમાપન જે છે એ પણ થઈ જાય અને ગ્રીવન્સ રિડ્રેસલનું એ બધાનું પણ ડીલ થઈ જાય ઓકે ખ્યાલ આવ્યો કે કઈ રીતે આ પ્રેસ રિલીઝ લખવાની છે હવે જો આ બીજી પણ આ એક સીમેન્સ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન મુંબઈ આ પણ એક રીતની પ્રેસ રિલીઝ છે આ પણ સરકાર દ્વારા ઓફિસિયલ રીતે લોન્ચ કરવામાં આવી છે આ સીમેન્સ પ્રોવિડન્ટ ફંડ હકીકતમાં છે શું તો કે એન ઓટોનોમસ બોડી અંડર મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ એન્ડ વોટરવેઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની ત્યાં એક ઓટોનોમસ સ્વાયત્ત સંસ્થા છે એના દ્વારા આ એક રજૂ કરવામાં આવેલું છે પછી જો અહીંયા નીચે આપણે જ્યારે લખીએ તો આપણે આ એડ્રેસને આવું બધું પણ લખી નાખવાનું એડ્રેસને આવું બધું પણ લખી નાખવાનું બરાબર તો આવું પણ લખી શકાય તો હવે તમે જોયું પહેલી વસ્તુ પહેલી પ્રેસ રિલીઝ જોઈને બીજી પ્રેસ રિલીઝ તો પહેલાં મેં એડ્રેસને એવું નહોતું લખેલું તો બીજામાં અહીંયા લખેલું છે એટલે મેં તમને કીધું ને આનું કોઈ ચોક્કસ ફોર્મેટ કેવું કંઈ હોતું નથી અંદર તમે શું લખો છો એની ઉપર આધાર રાખે પહેલું તે સરકારે રિલીઝ કરેલું હતું બીજું એ સરકારે જ રિલીઝ કરેલું છે તો આ કોઈ ચોક્કસ ફોર્મેટ આ બે સરકારની વસ્તુ છે પછી જો અહીંયા નીચે વેબસાઇટ આપેલી છે તો વેબસાઇટ લખવાનું મેં તમને ઓલરેડી કહી દીધું પછી આ બીજું અહીંયા સબ્જેક્ટ આપેલો છે તો આપણે પણ જે છે એ સબ્જેક્ટ લખી શકીએ છીએ અને આપણે દર વખતે સબ્જેક્ટ લખશું જ તે સબ્જેક્ટ આમાં શું છે તો કે વેકેન્સી ઓફ હિન્દી ટ્રાન્સલેટર તો હિન્દી ટ્રાન્સલેટરની જરૂર છે તો અહીંયા જો શું લખેલું છે કે ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ થેટર વેકેન્સી ઓફ હિન્દી ટ્રાન્સલેટર પબ્લિશડ ઇન ધ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ એડવર્ટાઇઝ નંબર આ જે આપેલી છે એ તો આપણે પણ પ્રેસ રિલીઝની શરૂઆત જે છે આ એ શરૂઆત કરવા માટેની આ એક બેસ્ટ રીતે છે કે ગમે પ્રેસ પ્રેસ રિલીઝ આપેલી હોય તો આવી રીતે અલગ કે ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ થેટ ધ વેકેન્સી અથવા તો ધીસી ઇઝ ટુ ઇન્ફોર્મ થેટર વેક્સિન હેઝિટન્સી ઇઝ પ્રિવેલિંગ અમોંગ ધ સિટીઝન ઓફ ઇન્ડિયા અથવા તો સિટીઝન ઓફ ગુજરાત છે લાગુ જે ટોપિક આપેલું હોય એ ટોપિક રિલેટેડ ધીસીઝ ટુ ઇન્ફોર્મ અને વાત છે શરૂ કરી દેવાની એટલે આમાં મેઇન મેં તમને કીધું ને કે ફોર્મેટને કોઈ લેવા દેવા છે નહીં ફોર્મેટ જે છે બધા એવું કહેશે તમે જેટલા વિડીયો જોશો ને એટલા અલગ અલગ ફોર્મેટ આપશે બધા અલગ અલગ કહેતા હોય છે આમાં મેઇન વસ્તુ મેં તમને કીધું કે કન્ટેન્ટ અંદર શું લખેલું છે એ મેઇન છે અત્યારે આપણે ભારત સરકારની જે બે અલગ અલગ વસ્તુ જોઈએ તો બેમાં અલગ અલગ ફોર્મેટ છે લાસ્ટ ડેટ ઓફ અ રિસિપ રિસિપિયન્ટ એપ્લિકેશન હેઝ બિન એક્સટેન્ડેડ ફોર ફર્ધર પીરિયડ ઓફ થર્ટી ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીસ કોરીજેન્ડમ ઇન એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ એટલે આમાં એવું કહી છે કે તારીખ જે છે ને એ ત્રીસ દિવસ વધારેલી છે હવે જો આમાં આ આખી આખી વસ્તુ જે છે ને એ સેમાં આપેલી છે તો કે પેરેગ્રાફમાં અથવા તો લાઇનમાં આપેલી છે આની પહેલાં આપણે જોયું તો એ ડાયરેક્ટ ફોલ્ડર બનાવીને આપેલું હતું તો આમાં પણ સેમ આ જ વસ્તુ ફોલ્ડર બનાવીને આપી શકાય કે ધ લાસ્ટ ડેટ ઓફ ધીસ રિક્રુટમેન્ટ અર્લિયર વોઝ અર્લિયર પહેલાં જે તારીખ હોય એ લખવાની અને પછી એવું લખી શકે નાવ ઇટ હેઝ બિન એક્સટેન્ડેડ ફોર થર્ટી ડેઝ તો એવું પણ લખી શકાય છે આમાં આમાં પણ તમે ફોલ્ડર બનાવીને લખી શકો આમાં મેં તમને કીધું બધાની અલગ અલગ હોય પછી શું ફોર ડિટેલ્સ ઓફ વેકેન્સી પ્લીઝ લોગ ઇન ટુ વેબસાઇટ ઓફ સીમેન્સ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન મુંબઈ અને વેબસાઇટ આપેલી છે મેં તમને કીધું કે આપણે પણ આ વસ્તુ જે છે લખી શકીએ કે લોગ ઇન ટુ થી વેબસાઇટ આપણે એવું પણ લખી શકીએ ટુ ફાઇલ એની કાઇન્ડ ઓફ ગ્રીવન્સ માની લો કે સરકારે કોઈ યોજના લોન્ચ કરેલી છે અને એની બાબતનું પીઆર પ્રેસ રિલી રિલીઝ છે આપવાનું છે જેમ કે પીએમ કિસાન બાબતની વસ્તુ જે છે એની બાબતની એની અંદર નોંધણી કરવા માટે જે છે એ સરકારે કીધેલું છે બરાબર કારણ કે તમને ખ્યાલ હશે કે પીએમ કિસાન પૈસા છ હજાર રૂપિયા કેન્દ્ર સરકાર આપે છે પરંતુ એની માહિતી વધી રાજ્ય સરકારે આપવાની છે તો માની લો કે ગુજરાત રાજ્ય સરકાર બધા પાસેથી આ વસ્તુ મંગાવે છે અરજી મંગાવે છે આ પીએમ કિસાન બાબતે ખેડૂતોની અરજી મંગાવે છે તો આ પ્રેસ રિલીઝ રજૂ કરશે તો એમાં આપણે એવું લખી શકીએ કે જો ખેડૂતોને આની અંદર કોઈ ફોર્મ ભરવામાં કોઈ વાંધો પડે તો તમે આ વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો તો આપણે એવું કહી શકીએ કે ફોર એની કાઇન્ડ ઓફ ગ્રીવન્સ વિઝિટ ધીસ પોર્ટલ અથવા તો ફોર એની કાઇન્ડ ઓફ ગ્રીવન્સ ફેલ ફ્રી ટુ કોન્ટેક ઓન ધીસ ટોલ ફ્રી નંબર આવું પણ લખી શકે પછી બીજું એ લખી શકો કે આની માટે આ પીએમ કિસાનની અંદર નોંધણી કરવા માટે ટુ રજિસ્ટ્રેશન ફોર પીએમ કિસાન લોગ ઇન ટુ ધીસ વેબસાઇટ આ વેબસાઇટની અંદર નોંધણી કરી શકાશ પછી એ પણ લખી શકો કે આ પીએમ કિસાનની અંદર નોંધણી કરવા માટે માત્ર અને માત્ર એક આધાર કાર્ડની તે જરૂર છે તો ફોર રજિસ્ટ્રેશન ઓફ પીએમ કિસાન ઓનલી વન આઈડેન્ટિટી પ્રૂફ ધેટ ઇઝ આધાર કાર્ડ ઇઝ નિડેડ નો અધર ડોક્યુમેન્ટ્સ આર રિક્વાર્ડ આવી રીતે આ બધી વસ્તુ જે છે એ તમે લખી શકો છો બરાબર પછી એ સમજીએ કે અહીંયા જ્યાં પૂરું કરવાનું હોય ને ત્યાં પણ એક વસ્તુ લખવાની હોય આ આની પહેલાંની આપણે જે પ્રેસ રિલીઝ જોઈ તો એમાં નથી લખેલી પરંતુ હકીકતમાં ઓરિજિનલી લખવાની હોય તમારે ઓરિજિનલની અંદર લખવાની છે ઓરિજિનલમાં હું તમને કહું ને એ અમુક અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું છે હકીકતમાં તો કોઈ ફોર્મેટ છે નહીં પણ મેં તમને કીધું કે હવે એક્ઝામિનર જે છે એ ચેક કરતો હોય તો એ અમુક અમુક વસ્તુઓ તો ચેક કરે છે તો નીચે શું લખવાનું નીચે અહીંયા જે છે આ લેફ્ટ સાઈડમાં આપેલું છે આપણે રાઈટ સાઈડમાં લખવાનું છે તો રાઈટ સાઈડની અંદર પહેલાં પહેલાં તો જે વિભાગ આ જે વ્યક્તિ જે છે એ લખવાનું કમિશનર કે જે હોય એ લખવાનું અને અહીંયા પ્રેસ રિલીઝ આઈડી લખવાનું રિલીઝ આઈડી એટલે જેને આપણે જાહેરાત ક્રમાંક કહીએ જાહેરાત ક્રમાંક એ તો એ લખવાનું જાહેરાત ક્રમાંક અને જે સ્થળ અને તારીખ જે છે એ લખવાની ઓકે તો આ જે નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર જે છે આ પણ એક રીતની પ્રેસ રિલીઝ જ છે એ પણ તમે તમારી રીતે જે છે એ એકવાર વાંચી લેજો કઈ રીતનું છે હવે આપણે થોડું પ્રેસ રિલીઝનું ફોર્મેટ ને એ બધું જોઈએ તો પહેલાં પહેલી પ્રેસ રિલીઝ જે છે આપેલી છે કે એઝ ધ પબ્લિક રિલેશન ઓફિસર ઓફ પ્લાન ઇન્ડિયા પ્લાન ઇન્ડિયાનો જે પબ્લિક રિલેશન ઓફિસર જે છે ડ્રાફ્ટ અ પ્રેસ રિલીઝ એનાઉન્સિંગ ધ લોન્ચ ઓફ સ્વચ્છ ભારત સ્વચ્છ વિદ્યાલય પ્રોજેક્ટ અક્રોસ ધ્વેન્ટી સ્કૂલ ઇન પુને ની અંદર સ્કૂલ સ્કૂલની અંદર આપણે એક સ્વચ્છ વિદ્યાલય માટેનો પ્રોજેક્ટ રજૂ કરવાનો છે તો એની પ્રેસ રિલીઝ રજૂ કરવાની છે અને તમે કોણ છો તો તમે એક પબ્લિક રિલેશન ઓફિસર છો પ્લાન ઇન્ડિયાની અંદર આપણે જે આયોજન ખાતું જે છે આયોજન ખાતું અથવા પ્લાન ઇન્ડિયા એના અંતર્ગત તમે આ છો હવે આમાં ડાયરેક્ટ અત્યે તમે પહેલાં પૂનાની વાત કરે છે તો તમે ડિપાર્ટમેન્ટ ઓફ જે લાગુ પડતું હોય જો તમને ખબર હોય તો લખી શકો છો પરંતુ તમને ખબર નથી કે શું છે તો ડાયરેક્ટ આ જે ડ્રાફ્ટ જે છે સ્વચ્છ વિદ્યાલય પ્રોજેક્ટ તો એ એ એ એ નામ આપી એ હેડિંગ આપી અને લખી શકો છો બીજું મેઈન વસ્તુ એ કે ઉપર ડાયરેક્ટ એ લખ નાખવાનું પ્રેસ રિલીઝ જે આપેલું હોય એ એ ઉપર પહેલાં હેડિંગ માર દેવાનું હેડિંગમાં ખાસ ધ્યાન રાખવાનું કે બધે બધા કેપિટલ લખવાના પ્રેસ રિલીઝ અથવા પ્રેસ અપીલ હોય તો પ્રેસ અપીલ લખવાનું ગુજરાતીમાં પણ સેમાં જ વસ્તુ રહેશે કે જાહેર નિવેદન આપેલું છે તો ઉપર પહેલાં પહેલાં લખ કે જાહેર નિવેદન જે આપેલું છે ને એમાં પ્રેસ રિલીઝ લખેલું જશે તમને એવું લાગશે કે આપણે અત્યારે જેટલા પ્રેસ રિલીઝ જોઈએ એમાં જ કંઈ લખેલું નતું હા તો મેં તમને કીધું અમુકમાં નહીં લખેલું હોય પરંતુ લખી દો સારું આપણે તો લખી જ નાખશું આપણી રીતે પછી અહીંયા એક તારીખ લખ નાખવાની તારીખની નીચે આ જે છે એ લખવાનું નાખવાનું મેં તમને કીધું કે ડિપાર્ટમેન્ટ ખબર હોય તો ડિપાર્ટમેન્ટ લખવાનું આ જે છે એ લખવાનું અહીંયા પણ તમે સબ્જેક્ટનું ટાઈટલ આપી અને સબ્જેક્ટ લખી શકો છો કે આ આ સબ્જેક્ટ અંતર્ગતનું આ વાત છે પછી નીચે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દેવાનું શું સ્ટાર્ટ કરેલું છે કે સ્વચ્છ ભારત હવે જો નીચે આ બધું જે લખવાનું છે ને આમાં આપણી મૌલિકતા આપણી ક્રિએટિવિટી આપણને જેવું ને એવું લખવાનું હોય આમાં બીજું કંઈ બહુ મોટું આનું ફોર્મેટ કેવું કહેવાય હોય નહીં આમાં તમે કેટલી ક્રિએટિવિટી વાપરો છો કેટલા નવા સેન્ટેન્સીસ જે છે ફોર્મ કરી શકો છો એ એના આધારે તે નક્કી થાય પછી આ છે સ્વચ્છ વિદ્યાલય પ્રોજેક્ટ જે છે તો સ્વચ્છ વિદ્યાલય પ્રોજેક્ટ અંતર્ગત તમે કેવું નવું નવું ઇનોવેશન અથવા કેવી વસ્તુ જે છે એ જોઈન કરી શકો છો એના ઉપર ડિપેન્ડ છે કે કેટલા માર્ગ મળશે ડાયરેક્ટ જોઈએ કે સ્વચ્છ ભારત સ્વચ્છ વિદ્યાલય પ્રોજેક્ટ લોન્ચ ડ અક્રોસ ટ્વેન્ટી સ્કૂલ્સ ઇન પુણે પ્લાન ઇન્ડિયા હવે આમાં પણ જો આપણે હમણાં જે જોયું હતું એ જ વસ્તુથી સ્ટાર્ટ કરી શકીએ કે ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ ધેટ પ્લાન ઇન્ડિયા પ્લાન ઇન્ડિયા ઇઝ ઓર્ગેનાઇઝિંગ સ્વચ્છ ભારત સ્વચ્છ વિદ્યાલય પ્રોજેક્ટ અક્રોસ ટ્વેન્ટી સ્કૂલ્સ ઇન પુણે તો ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મવાળી લાઈન હતી એનાથી આપણે જે છે એનાથી પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ પછી ડાયરેક્ટ એવું લખી શકે આમાં શું આપેલું છે ઇન પાર્ટનરશિપ વિથ યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એન્ડ કોકા કોલા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ લોન્ચિસ ધ અર્બન વોસ સ્વચ્છ ભારત સ્વચ્છ વિદ્યાલય પ્રોજેક્ટ અક્રોસ ટ્વેન્ટી સ્કૂલ્સ ઇન પુણે આમાં એવું પહેલાં પહેલાં લખેલું છે આપણે એવું પણ લખી શકીએ કે ધીસ પ્રોજેક્ટ ઇઝ ઓર્ગેનાઇઝડ ઇન પાર્ટનરશિપ વિથ યુએસ એજન્સી એન્ડ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એન્ડ કોકા કોલા પ્રાઇવેટ ઇન્ડિયા લોન્ડ આવી રીતે આપણે નાના નાના સેન્ટેજ જે છે એ પણ ફોર્મ કરી શકીએ છીએ ડાયરેક્ટ કોઈ પ્રોગ્રામ જે છે તો પ્રોગ્રામની નીચે લખી શકો કે આ કોના કોના સહયોગથી બનાવેલું છે કોની સાથે પાર્ટનરશીપ છે આમાં તમે એનજીઓની પણ વાત કરી શકો છો મોટેભાગે એકાદું ને એકાદું એનજીઓ જે છે એ નાખી દેવાનું આમાં મેઇન વસ્તુ જે છે ને એ વધુને વધુ ક્રિએટિવિટી વધુને વધુ ઇનોવેશન લાવવાનું અને બીજું તો મેઇન વસ્તુ કે પાના ભરવાના બે પાના આપેલા છે તો બે પાના ભરવા જ પડશે તમારે બરાબર તો અને આમાં જે મેઈન મેઇન વસ્તુ લખશો તો મેઇન મેઇન વસ્તુ લખવાના એ તો બે ત્રણ પોઈન્ટ છે બીજા તો આવા ગોળા જ મારવાના છે તો એ કાદા એનજીઓનું નામ જે છે એ લખી નાખવાનું પછી અહીં શું આપેલું છે કે લોન્ચ ધ અર્બન વોશ સ્વચ્છ ભારત વિદ્યાલય આ વોશ નામનો અર્બન વોશ નામનો એક પ્રોજેક્ટ શરૂ કરેલો છે એવું કે એવું કહેવા માંગે છે ધ પ્રોજેક્ટ વિલ ડાયરેક્ટલી ઇમ્પેક્ટ ઓર ફોર થાઉઝન્ડ 60% ગર્લ બાય ઇનેબલિંગ એક્સેસ ટુ પોર્ટેબલ વોટર એન્ડ સેનિટરી કન્ડિશન એન્ડ પ્રમોટ ગુડ સેનિટેશન પ્રેક્ટિસિસ અલોંગ વિથ ઇફેક્ટિવ યુઝ એન્ડ ઓનરશિપ ઓફ વોટર સેનિટેશન એન્ડ હાઇજીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો અહીંયા આપણને ખબર પડી કે આ પ્રોજેક્ટ વિશે કોઈ વાત કરે છે તો ગમે ત્યારે આવા કોઈ પ્રોજેક્ટ વિશે વાત કરતું હોય તો આપણે વિચાર કરવાનો કે આ પ્રોજેક્ટ આપણે શરૂ કરીશું તો આ પ્રોજેક્ટની અસર કોની ઉપર પડશે અથવા તો આ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટથી આપણે શું કરવા માગીએ છીએ આ સ્વચ્છ સ્વચ્છતા અભિયાન આપણે લોન્ચ શા માટે કર્યું તો કે ભાઈ લોકોને જે છે એ હાઈજીન એટલે કે સ્વચ્છતા બાબતે અથવા તો પોતાની જે સુરક્ષિતતાને એ બધું જે છે શરીર એ બધાની બાબતે અમુક પ્રકારની જાગૃતિ આવે અને અમુક પ્રકારના રોગો કે જે ગંદકીના કારણે થાય છે એ બધા દૂર કરી શકાય એટલે તો કે આ પ્રોજેક્ટ ડાયરેક્ટ ચાર હજાર બાળકોને જે છે એ અસર અસર કરશે અને એમની સેનિટરી કંડિશનને આ બધાને એફેક્ટ કરશે અહીંયા જો આ એક વોશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપેલું છે તો ફૂલ ફોર્મ થોડા સમય પહેલાં એક વોશ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો એમાં ફૂલ ફોર્મ થાય વોટર સેનિટેશન અને હાઇજીન તો આવી આવી વસ્તુ ક્રિએટિવ વસ્તુ જે છે એ તમે વાપરી શકો છો પછી ઇટ ઇઝ લર્ન્ડ ધેટ અન્ડર ધ થ્રી યર પ્રો થ્રી યર પ્રોજેક્ટ ત્રણ વર્ષના પ્રોજેક્ટની અંદર કોકા કોલા ઇન્ડિયા વિલ પ્રોવાઇડ સેનિટેશન ફેસિલિટીઝ સજેસ્ટ ટોયલેટ ફોર ક્રિએટિંગ સેનેટરી કન્ડિશન કોલા જે છે એ ફંડ આપશે પૈસા આપશે એની માટે એની વાત કરે છે તો જે એનજીઓની કેની વાત કરી હોય તો એ શું કરશે એ થોડુંક લખી નાખવાનું ધ સ્ટુડન્ટ વિલ સર્વ એઝ ચેન્જ એજન્ટ્સ વિદિન ધેર્યુનિ કમ્યુનિટીઝ એન્ડ અરાઉન્ડ ધેર સ્કૂલ આ વિદ્યાર્થીઓ જે છે એ ચેન્જ એજન્ટ તરીકે કાર્ય કરશે પોતાની શાળાની આજુબાજુની એની બાજુ અહીંયા આપણે બીજી વસ્તુ એ પણ લખી શકીએ કે અને આ બધી વસ્તુ જે છે તો એમાં બિહેવિયર ચેન્જ જે છે એ પણ મહત્ત્વનો રોલ જે છે એ અદા કરે છે આપણે એથિક્સની અંદર સમજતા હતા શું કે એટીટ્યૂડ જે છે એ સીએબીથી બને છે અને એમાં જે લાસ્ટ બી જે છે એ બિહેવિયરની વાત કરે છે એટલે કે કોઈપણ એટી કોઈપણ વ્યક્તિનું એટીટ્યૂડ એ અમુકવાર કેવું હોય એ બિહેવિયરના આધારે પણ હોય એક વસ્તુ તમે સમજો કે લોકો જે છે એ શૌચાલયનો ઉપયોગ કરતા નથી ઘરે બનાવેલા શૌચાલયનો સંડાસનો ઉપયોગ કરતા નથી બહાર જ સંડાસ જોવા જતા હોય તો તમને શું લાગે કે આ જે છે આની માટે શું માત્ર અને માત્ર પૈસાની જ વાત હશે તો કે ના દર વખતે કંઈ પૈસાની જ વાત એવું જરૂરી નથી કારણ કે લોકો લોકો પાસે પૈસા નથી એ વાત તો બિલકુલ ખોટી છે પૈસા તો હોય જ છે અથવા તો આ લોકો પૈસાની વાત હોય તો એ સરકાર તો જે શૌચાલય સંડાસને એ બધું બનાવવા માટે પૈસા તો આપે જ છે તો એ લોકો બારે કેમ જાય છે કારણ કે અમુકવાર એમનું બિહેવિયર એવી રીતનું હોય છે બિહેવિયર જે છે એ એવી રીતનું હોય છે ઘણા બધા લોકોના ગામડાના લોકોની અમુક વાર માનસિકતા એવી હોય છે શું માનસિકતા હોય છે ઘણા બધા ગામડાના લોકો તો એવું પણ માનતા હોય છે કે સંડાસ કરવા કે એ તો બહાર જ જવું જોઈએ ઝાજરું જવાનું એ માટે બહાર જ જવું જોઈએ અમુક લોકો તો અત્યારે એવું માને છે કે પહેલાંના લોકો જે છે પહેલાંના લોકો એ સંડાસ જવા માટે બહારે જતા હતા જ્યારે ખાવાનું જે છે ઘરે બનાવતા હતા અને અત્યારે કે અલગ થઈ ગયું છે અત્યારે કે સંડાસ કે લોકો ઘરે રાખે છે અને ખાવાનું કે બારે હોટલમાંથી લાવે છે એટલે એમના મગજની અંદર એ માનસિકતા ફિટ થઈ ગઈ કે આજે શરીરને સાફ કરવા માટેની સંડાસ જવું એટલે શું કે ઝાજરું જવું શૌચાલય જવું એટલે કે આખા શરીરની અંદર જે કચરો જે છે એ બહાર કાઢવાનો તો કે કચરો જે છે એ બહાર જ કાઢવાનો એ સંડાસની અંદર અને સંડાસ જો કે આપણે ઘરે રાખીએ તો કે એ ચાલે નહીં એટલે આવી રીતનું અમુકવાર બિહેવિયર જે છે એ ચેન્જની પણ જરૂર પડે તો અહીંયા તમે એક પોઈન્ટ એ પણ લખી શકો છો કે ધીસ પ્રોગ્રામ વિલ ક્રિએટ વિલ ટ્રાય ટુ અવેર પીપલ અબાઉટ બિહેવિયર ચેન્જ અથવા તો ટ્રાય એઝ અ ડેમોન્સ્ટ્રેશન ઓફ બિહેવિયર ચેન્જ એક પ્રકારનો એવો ડેમો આપશે કે જેના કારણથી લોકો જે છે એ બિહેવિયર ચેન્જ કરી શકે બિહેવિયર ચેન્જ લોકો કઈ રીતે કરે છે તો આપણે આની પહેલાં જોયેલું હતું વેલ્યુઝ એથિક્સના ટોપિકની અંદર જોયેલું હતું કે વેલ્યુઝને આ બધી વસ્તુ જે છે એ ચેન્જ કરવી પડે તો આ ચેન્જ કરવી પહેલાં પહેલાં તો સેલી નથી એટીટ્યૂડ ચેન્જ કરવું એ સહેલું નથી લોકો સમાજે ઘણા લાંબા સમયથી એ વસ્તુને સ્વીકારી લીધેલી છે તો સમાજના જળમૂળમાંથી એ વાત કરવી જે છે ઘણી અઘરી છે તો એની માટે લોકોએ ત્યાં આગળ મળી અને સમાજની અંદરથી આ વસ્તુ કાઢવી પડશે જો થોડા ઘણા લોકો પણ એને સ્વીકાર કરી લેશે આપણે પહેલાં જોયેલું હતું કે વેલ્યુ કઈ રીતે બને તો વેલ્યુ કઈ રીતે બને એની અંદર મેં તમને જોયેલું હતું કે પહેલાં પહેલાં ઇન્ડિવિજ્યુઅલ ચોઈસ આપે પહેલાં કોઈ એક વસ્તુ એક વ્યક્તિએ શરૂ કરે પછી એ એક વ્યક્તિ એ હેબિટ કરે એટલે કે એ ઇન્ડિવિજ્યુઅલ હેબિટ બને આ હેબિટ જે છે એને અલગ અલગ લોકો કોપી કરે એટલે કે એક કમ્યુનિટીના લોકો જે છે એ પછી રોજે એ વસ્તુ કરવાનું ચાલુ કરે અને પછી ધીમે ધીમે જે છે ને એ સમાજ એને એક્સેપ્ટ કરે તો આમાં પણ બિહેવિયર ચેન્જ જે છે એનું લખી શકાય છે આગળ વાત કરીએ તો પ્રોજેક્ટ વિલ વર્ક ક્લોઝલી વિથ ધ સ્કૂલ એન્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છતાની વાત છે તો મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકાને એ બધાનો રોલ આવી જાય તો ડાયરેક્ટ એના વિશે જે છે એ લખી નાખવાનું આના અંદર તમે એ પણ લખી લખી શકો છો કે આ પ્રોજેક્ટના મોનિટરિંગ માટે જે છે એ ફલાણા ચીફ ઓફિસર અથવા ઓલા જે તે વ્યક્તિ જે છે એ સમયાંતરે જે છે આના મોનિટરિંગ માટે સુપરવાઇઝિંગ માટે જે છે એ આવતા રહેતા હોય છે આ બધી વસ્તુ હવે કોઈ તમને કહેવાનું હોય તમારે જાતે મૌલિકતાથી વિચારવાની ઇનોવેશનથી કે આ જે પ્રોજેક્ટ જે છે તો શું શું લાગુ પડી શકે આગળ ધ પ્રોજેક્ટ વિલ હેલ્પ સ્કૂલ ચિલ્ડ્રન ટીચર્સ એન્ડ કમ્યુનિટીઝ એન્શ્યોર ક્વોલિટી વોશ પ્રેક્ટિસિસ વિધિન ધેર સ્કૂલ આના અંતર્ગત ઇન્શ્યોર એટલે કે ખાતરી કરવામાં આવશે કોના દ્વારા તો કે વિદ્યાર્થીઓને શિક્ષકોને કમ્યુનિટીઝ કે વોશ પ્રેક્ટિસિસ જે છે એમની શાળાની અંદર વોશ અંતર્ગત એટલે કે આ જે વોટર સેનિટાઈઝેશન હાઇજીન આનું જે છે એ ખાસ ધ્યાન રાખવામાં આવે ઇટ વિલ also એડ્રેસ જેન્ડર ઇસ્યુ વિથ ધ સ્ટ્રોંગ પારિસિપેશન ઓફ ગર્લ્સ ઇન વેરિયસ એક્ટિવિટીઝ જો અહીંયા શું કીધેલું છે કે જેન્ડર ઇસ્યુ જેન્ડર એટલે કે સ્ત્રી અને પુરુષ એનો પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે કે ગર્લ્સ પાર્ટિસિપેશન મહિલાઓની જે ભાગીદારી વધુ અને વધુ હોય એનું ધ્યાન રાખવામાં આવશે હવે સમજો કે આખે આખો ટોપિક જે છે એ તો આ આ જે સેનિટેશન સેનિટાઈઝેશન અથવા તો સેનિટેશન જે છે એના પ્રોજેક્ટ ઉપર છે એમાં મહિલાને કંઈ લેવા દેવા નથી જેન્ડર પાર્ટિસિપેશન એ કંઈ લેવા દે તેમ છતાં પણ એ એક પોઈન્ટે જે છે એ ઉમેરી દીધો કેમ કારણ કે આપણને ખબર છે કે સ્વચ્છતા બાબતે મહિલા જો મહિલા જેટલી વધારે જાગૃત હશે ને એ સારું રહેશે કારણ કે ઘરનું ભાગનું આવું કામ જે છે સ્વચ્છતા રિલેટેડ તો એ મહિલાએ જ કરવાનું અને મહિલા જો જાગૃત હશે તો એ વધારે લોકોને અવેર કરી શકશે મહિલા માટે અલગ અલગ લોકોને પરિવારવાળાને સમજાવવું જે છે એ થોડુંક સહેલું છે પુરુષ કરતાં તો આમાં મહિલાનો રોલ એ પણ લખી શકો હકીકતમાં લાગુ નથી પડતો તોય લખી નાખો તમે કઈ કયો પોઈન્ટ કઈ રીતે કઈ કયા ટોપિક સાથે કનેક્ટ કરો છો એ મહત્વનું છે પછી આ બધો ડેટાને ને બધું પૂરું થાય પછી મેં તમને કીધું વેબસાઇટને એ બધું પણ લખી શકો છો આમાં લખેલું નથી આની માટે તમે લખી શકો ટોલ ફ્રી નંબરને વેબસાઇટને નીચે ટ્વિટર ને એ બધું પણ આપી શકો છો પછી એ પણ લખી શકો કે સોશિયલ મીડિયા ઉપર તમે આને વધુને વધુ શેર કરો જેના કારણે જે છે એ આ આપણે આ પ્રોજેક્ટ જે છે એ વધુને વધુ લોકો સુધી પહોંચી શકે એવી બધી વસ્તુ પણ લખી શકે છે પછી અહીં નીચે તારીખ આપવાની હોય અને આ સ્થળ જે છે આપવાનું અહીંયા બીજું એ પણ લખવાનું હોય રિલીઝ આઈડી જ્યાં આમાં લખેલી નથી રિલીઝ આઈડી કરી અને એક્સ વાય ઝેડને જે લાગુ પડતી હોય એક્સ વાય ઝેડ પછી આ જે ઓબ્લિક કરી અને ઝીરો ઝીરો જે હોય એ અને બે હજાર એકવીસ બાવીસ એ રિલીઝ આઈડી લખવાની અહીંયા કંઈ આ પુને લખું એની નીચે અથવા અહીંયા ઉપર પણ લખી શકો છો રિલીઝ આઈડી લખવાની હોય છે પછી અહીંયા સાઇન્ડ બાય સાઇન્ડ બાય એક એ લખવાનું પીઆરઓ પબ્લિક રિલેશન ઓફિસર અને પ્લાન ઇન્ડિયા આવી રીતે આ બંને બાજુ જે છે એ આ વસ્તુ ધ્યાન રાખવાનું તો આવી રીતે લખો એટલે આ રિલીઝ પ્રેસ રિલીઝ જે છે એ પૂરું થઈ જાય પીએચ જે છે એ પૂરું થઈ જાય મેં તમને કીધું મહત્વની વસ્તુ શું છે કે તમારી મૌલિકતા કેટલી છે તમારી ક્રિએટિવિટી કેટલી છે તમે કેટલું નવું નવું ઇનોવેશન લાવો છો એની ઉપર ડિપેન્ડ છે આ તમે ઇનોવેશનને એ બધું તમે કઈ રીતે લાવી શકો તો અલગ અલગ પ્રેસ રિલીઝ વાંચીને બીજું સરકાર દ્વારા મેં તમને કીધું કે દર વખતે આવા જે છે એ પ્રેસ રિલીઝ રજૂ કરવામાં જ આવતા છે ન્યૂઝપેપરમાં આવા વારંવાર આવતા હોય આપણે ખાલી ધ્યાનપૂર્વક એને વાંચવા પડે એ વાંચીએ એટલે ખબર પડી જાય કે અમુક કયા કયું પોઈન્ટ જે છે એડ કરી શકે અથવા તો આપણે શરૂઆતમાં તે ઘણી બધી પ્રેક્ટિસ કરેલી હોય એટલે આપણે અમુક પોઈન્ટ નક્કી કરી નાખવાના કે આ તો લખવાનું તે જેમ કે મેં તમને એક વસ્તુ કીધી કે એક તો સબ્જેક્ટ લખ નાખવાનું બીજું શરૂઆત કરો તો ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ એવી રીતે શરૂઆત કરતી હોય ત્રીજું કે વેબસાઇટનું નામ લખ નાખવાનું પોર્ટલનું નામ લખવાનું ત્રીજું ગ્રીવન્સ રિડ્રેસલ માટેની વાત કરનાર હોય ચોથું કે સોશિયલ મીડિયાની વાત કરના હોય પાંચમું કે ટોલ ફ્રી નંબર જે છે એની વાત કરના હોય આવી બધી વસ્તુ જે છે એ પછી બીજું એ પણ લખી કે કોઓપરેટિવ વધુને વધુ કો ઓપરેટિવ વધુને વધુ લોકો પાર્ટિસિપેટ કરે એવી કોશિશ આવા અમુક અમુક પોઈન્ટ જે છે એ બધાની અંદર લખી નાખે બીજું એક છે જોઈએ બીજા નંબરનું શું કે યુ આર પબ્લિક રિલેશન ઓફિસર આમાં પણ તમે પીઆરઓ જ છો પબ્લિક રિલેશન ઓફિસર ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પરંતુ આ વખતે તમે ભારત સરકારના પીઆરઓ છો ડ્રાફ્ટ ઓફ પ્રેસ રિલીઝ એનાઉન્સિંગ ધ અનવેલિંગ ઓફ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા બાય પીએમ મોદી એન્ડ મોગોલિયન પ્રેસિડેન્ટ આ મોદી દ્વારા અને મોોલિયાના પ્રેસિડેન્ટ દ્વારા આ ભૂતનું સ્ટેચ્યુ પૂતળું જે છે એ અનવેલ એનું એ અનવેલ કરવામાં આવે છે તો એની એની એનું એનાઉન્સિંગમેન્ટ કરતું જે છે એ આ વસ્તુ જે છે આખે કરવાની છે હવે સમજો કે આ પૂતળું છે તો પૂતળામાં આપણને કે આ તો કંઈક કલ્ચર રિલેટેડ આવી શકે તો એ તમે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર જે છે એ લખી શકો છો મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અથવા તો આ આખી માહિતી જે છે આ આખી માહિતી એ માહિતી તો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી જે છે એ લાગુ પડશે તો એમાંય બી એ પણ લખી શકો એ મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ તમને મેં તમને કીધું જો ખબર પડતી હોય એક્ઝેટ કે કયું મંત્રાલય આવશે તો એ લખી શકો છો ન ખબર પડતી હોય તો ન લખો એ લખો જરૂરી નથી મેં ફોર્મેટને કંઈ લેવા દેવા છે તો ડાયરેક્ટ ટોપિક ઉપર રહી જાઓ તો પહેલાં પહેલાં ઉપર લખવાનું પ્રેસ રિલીઝ કેપિટલમાં પછી અનવેલિંગ ઓફ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુતા અહીંયા સબ્જેક્ટ આપીને પણ લખી શકો છો અહીંયા તારીખ લખવાની તારીખ લખીને પછી ડાયરેક્ટ આપણે આપણી સ્ટાઇલમાં લખવું હોય તો લખીએ કે ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ થેટ ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ સિટીઝન ઓફ ઇન્ડિયા થેટર ધીસ મંડે અથવા તારીખ લખી લખવાની કે આ તારીખે પ્રાઇમ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર મોદી એન્ડ મોંગોલિયન પ્રેસિડેન્ટ વિલ અનવેલ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુતા એટ પછી જગ્યાનું નામ લખવાનું કે કારણ કે કઈ જગ્યાએ લખે છે એ પણ યાદ રાખવાનું બીજું અમુક અમુક વાર આવું આપેલું હોય તો ડબલ્યુનો ઉપયોગ કરવાનો ડબલ્યુનો મતલબ શું થાય કે વોટ શું પછી વહેર એટલે કે ક્યાં આવી અમુક અમુક શું કે જે આવું અનવેલને કંઈક ઘોષણાને એવું બધું કરતો હોય મુહૂર્તને એવું બધું કરતો હોય તો ક્યાં કરે છે તો એ એ અમુક લોકેશનની એ બધીની માહિતી જે છે શું કરે છે ને કેવી રીતે કરે છે એની માહિતી આપી દેવા આમાં શું આપેલું છે જોઈએ પીએમ મોદી મંગોલિયન પ્રેસિડેન્ટ જોઈન્ટલી અનવેલ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુતા પ્રાઇમ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એન્ડ પ્રેસિડેન્ટ ઓફ મંગોલિયા એચ ઇ મિસ્ટર અહીંયા નામ આપેલું છે નામ તો યાદ હોય નહીં અહીંયા જોઈન્ટલી અનવેલ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ ભૂતાર એન્ડ હિઝ ટુ ડિસાઇપલ્સ ઇન્સ્ટોલ ડેટ હિસ્ટોરિકલ ગાંધન ટેકનોલોજીકલ મોનેસ્ટરી એટ ઇન ઉલન બતાર મોંગોલિયાસ કેપિટલ મોંગોલિયાની કેપિટલ જે ઉલન બતાર જે છે એ જગ્યાએ અમને આ અનવેલ કરેલું છે આ પૂતળું જે છે એ અહીંયા સ્થાપિત કરેલું છે પ્રાઇમ મિનિસ્ટર હેડ ઓફર્ડ પ્રેયર્સ એટર ગાંધાર ટેન્ગલિયન મોનેસ્ટરી આ જે મોનેસ્ટરી જે છે અહીંયા પ્રેયર આપેલી હતી ડ્યુરિંગ ધી હિસ વિઝિટ ટુ મોંગોલિયા ઇન ટ્વેન્ટીન ફિફ્ટીન એમને પ્રેયરને એવું બધું કરેલું હતું હવે આમાં તમને જેટલી ખબર હોય હવે પહેલાં પહેલાં આવો પ્રશ્ન પૂછી ગયો તો પહેલાં પહેલાં મોંગોલિયાના પ્રેસિડેન્ટનું નામ ખબર હોય ખબર હોય તો બહુ સારી વસ્તુ છે અથવા તો આમને આમને આ જે પુતળું જે છે એ ક્યાં સ્થાપિત કર્યું તો કે ઉલન બતાવણી અંદર આ પુતળું તમે ભારતમાં સ્થાપિત કરી શકો આમાં એ કોઈ લેવા દેવા છે નહીં તમે કેવી રીતે લખો છો એની ઉપર આધાર રાખે પીએમ મોદી હેડ ધેન એનાઉ ટુ ગિફ્ટ અ લોર્ડ ભૂતા સ્ટેચ્યુ ટુ બુદ્ધિસ મોનેસ્ટરી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુદ્ધિસ્ટ મોનેસ્ટરી આ ભૂતનો જે મઠ હતો ત્યાં ગિફ્ટમાં આપ્યું આ પૂતળું નાનું પૂતળું ધ સ્ટેચ્યુ સિમ્બોલાઇઝ ધ સેડ રિસ્પેક્ટ ઓફ અવર ટુ કન્ટ્રીઝ યુનિવર્સલ મેસેજ ઓફ લોર્ડ ભૂતા તો લોર્ડ ભૂતા વિશે આની અંદર થોડું ઘણું લખ નાખવાનું સ્ટેચ્યુ ડિફેક્ટ લોર્ડ ભૂતા ઇન અ સિટિંગ પોસ્ટર હવે જો આ ભગવાન બુદ્ધની જેટલી મૂર્તિ બનેલી છે એ મૂર્તિ અલગ અલગ પોસ્ટરની અંદર અલગ અલગ મુદ્રાઓની અંદર હોય છે જેમ કે ધ્યાન મુદ્રાની અંદર લોપ મુદ્રાની અંદર અલગ અલગ પછી વાર સમાધિ મુદ્રાની અંદર ભૂમિ સ્પર્શ મુદ્રાની અંદર અલગ અલગ મુદ્રાની અંદર તો એ પણ તમે અહીંયા એક પોઈન્ટ લખી શકો છો હવે સમજો કે આ પોઈન્ટ તમને ખબર જ હોય જીએસની અંદર આ પોઈન્ટનો તમે ઉપયોગ કરો પરંતુ આમાં તમે એ પોઈન્ટનો કઈ રીતે ઉપયોગ કરો એ એના ઉપર આ આ લખતા હોય ત્યારે કદાચ એ યાદ ન આવે એવું પણ બની શકે તો કે લોર્ડ બુદ્ધા એ ન

કો એક્ઝિસ્ટન્ટ બુદ્ધનો મેસેજ શું હતો કે કોમ્પેસન દયા કરુણા આ બધાનો શાંતિ અને કોએક્ઝિસ્ટન્ટ આ બધાનો એનો જે છે મેસેજ હતો ઇટ ઇઝ પ્રોમિનન્ટ સેન્ટર ઓફ મંગોલિયન બુદ્ધિસ્ટ એન્ડ ટ્રેઝર હાઉસ ઓફ વેલ્યુએબલ બુદ્ધિસ્ટ હેરિટેજ પછી આ નીચે મેં તમને કીધું પ્રેસ રિલીઝ લખવાનું પ્રેસ રિલીઝ સોરી રિલીઝ આઈડી લખવાનું રિલીઝ આઈડી પછી આ બ્લોક કરી અને જે બે હજાર એકવીસ બાવીસે લખવાનું નીચે તારીખ સ્થળ એ બધું લખવાનું આ બાજુ સાઇન્ડ બાય લખવાનું અને પીઆરઓ ફોરેન મિનિસ્ટ્રી જે લાગુ પડતું હોય જો આમને આ આખે આખું પુતળું જે છે એ વિદેશમાં વિદેશમાં સ્થાપિત કરેલું છે એટલે ફોરેન મિનિસ્ટ્રી લખેલું છે આપણે માની લો કે ભારતમાં ભારતમાં સ્થાપિત કરેલું તો શું આવે તો મિનિસ્ટ્રી ઓફ કલ્ચર આવે કારણ કે તો આ બધી બધું જે છે એ સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગતા હોય અને નીચે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તો આવી રીતે આખો આ લેટર જે છે એ લખી શકો આ પ્રેસ રિલીઝ જે છે લખી શકો મેઇન વસ્તુ તમારી ક્રિએટિવિટી ઇનોવેશન નવા નવા પોઈન્ટ તમે કઈ રીતે વાપરો છો એની ઉપર આધાર રાખે નવા નવા પોઈન્ટને એ તમારે ક્યાંથી લાવવાના મેં તમને કીધું સરકારની આવી જે છે પ્રેસ રિલીઝ આવતી જશે અલગ અલગ જગ્યાએ તમે ન્યૂઝપેપર વાંચો તો ત્યાં તમને મળી જશે અથવા ન મળે તો તમે ગૂગલમાં સર્ચ કરશો કે પ્રેસ રિલીઝ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તો પણ તમને આવા પોઈન્ટ જે છે એ મળી જશે બરાબર તો ચલો હવે આપણે જોઈ લઈએ કે ગુજરાતીની અંદર આ જે પ્રેસ રિલીઝ જે છે એ કઈ રીતે રાખે બેની અંદર ગુજરાતીમાં જે પ્રેસ રિલીઝ આવે ને એનું નામ એવું આપેલું હોય સિલેબસમાં પણ એવું જ લખેલું છે કે પ્રચાર માધ્યમો માટે જાહેર નિવેદન તૈયાર કરવું પ્રચાર માધ્યમ માટે જાહેર નિવેદન તૈયાર કરવું એવું આપેલું છે અત્યાર ઊંધીમાં આપણે જે ક્વેશ્ચન ઇંગ્લિશમાં જોયું હતું એ જ વસ્તુ ગુજરાતીમાં કરી નાખે તો એનું નામ પડી જાય જાહેર નિવેદન અથવા પ્રચાર માધ્યમ માટે જાહેર નિવેદન તૈયાર કરવું તો આ કેમ લખવાનું એક જ લીટીમાં કેવું હોય તો આ તાર જે ઇંગ્લિશમાં લખ્યું હતું ને એ બધું ગુજરાતીમાં લખવાનું એટલે આ આની માટે તૈયાર થઈ જાય ઉપર આપણે સૌથી પહેલાં પહેલાં ઉપર લખવાનું પહેલાં પહેલાં ટોપિક શું મારું કે જાહેર નિવેદન જાહેર નિવેદન જે આમાં મારેલું નથી બરાબર તો ઓલામાં આપણે કેમ પ્રેસ રિલીઝ લખવાનું લખતા હતા પહેલાં પ્રેસ અપીલ એવી રીતે અહીંયા જાહેર નિવેદન લખવાનું એની નીચે મંત્રાલય અથવા વિભાગ આવતો એ લખવાનું પછી ટાઇટલ આપવાનું ટાઇટલમાં સબ્જેક્ટ પણ આપી શકો છો અથવા જે લાગુ પડતું એ આપી શકો છો પછી અહીંયા પૂર્વ ભૂમિકાનામાં જે બધી લાગુ પડતું એ આપવાનું પછી આમાં જે અહીંયા નીચે આપેલું છે એ જાહેરાત નંબર આપવાનો નીચે તારીખ આપવાની સ્થળ આપવાની અને સહી અને હોદ્દો આપવાનો ઓલામાં જેવી રીતે કરતા હતા ઓલામાં આપણે આ જાહેરાત નંબરની અંદર જા નંબરની બદલે શું લખતા હતા રિલીઝ આઈડી લખતા હતા નીચે તારીખને સ્થળ તો લખતા હતા અને આ બાજુ સહીને હોદ્દો એ બધું પણ લખતા હતા અહીંયા વચ્ચે જે છે એ લાગુ પડતું હોય એ બધું લખતું જવાનું બરાબર આમાં આપણે પહેલાં જે છે આમાં જે આપેલું છે એ પહેલાં પહેલાં ડાયરેક્ટ જોઈ લઈએ કે પહેલું નિવેદન કેવું છે દર વખતની જેમ જ આમાં એટલું બધું સમજાવવાની જરૂર નથી કારણ કે ઓલામાં જે હતું એ જ બધું લાગવું પડશે પ્રશ્ન શું કહે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના સંદર્ભમાં વિભિન્ન કાર્યક્રમોના આયોજન માટે પ્રજા જોગ પ્રચાર માધ્યમો માટેનું નિવેદન તૈયાર કરો તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ કોના અંતર્ગત આવશે તો કે કલ્ચર મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અંતર્ગત આવતું હશે પરંતુ આ વાત કરે છે અલગ અલગ કાર્યક્રમોને એ બધા અંતર્ગત ગુજરાતની વાત કરે છે તો ગુજરાતીની અંદર જે છે મેં તમને કીધું ગુજરાતીમાં જ્યારે પૂછાય તો અને ભારતનું ઉલ્લેખ ન કરેલો હોય ભારતનો ઉલ્લેખ ન કરેલો હોય તો ક્યારેય પણ જે છે એ મિનિસ્ટ્રી લખવાનું નહીં તો પછી વિભાગમાં જ જવાનું તો કે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર નીચે જગ્યાનું નામ પણ લખી નાખવાનું અહીંયા એક ભૂલ છે ઉપર પહેલાં પહેલાં શું લખવાનું જાહેર નિવેદન લખી નાખવાનું જાહેર નિવેદન લખે જો આમાં નથી લખેલું મેં તમને કીધું કે ફોર્મેટને કંઈ લેવા દેવા નથી અમુક લખે અમુક ન લખે તો માર્ક તો એમને જેટલા દેવાના હોય ને એટલા દે બરાબર પણ તમે જો સારું લખ્યું હોય કન્ટેન્ટ એ બધું સારું હોય તો એના આધારે તમને માર્ક સારા મળે તો ઉપર જાહેર નિવેદન જે છે એ લખી નાખવાનું પછી અહીંયા તારીખને સ્થળને એ બધું લખ નાખવાનું પછી ડાયરેક્ટ ઇન્ટ્રોડક્શન આપવાનું કે ભારતીય યોગ પરંપરાને આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી દ્વારા સ્વીકૃતિ મળી છે આ સ્વીકૃતિને વ્યાપક અને સર્વસમાવેશ બનાવવાના હેતુ સાથે છેલ્લા ચાર વર્ષથી સતત યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે આ વર્ષે સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ આગામી એકવીસ જૂનના રોજ ભવ્ય ઉજવણી થનાર છે કોની ઉજવણી તો કે યોગ દિવસની ઉજવણી છે થનાર છે આના રિલેટેડ યોગ રિલેટેડ તમે જે જાણતા હોય એ બધું લખવાનું સતત પાંચમા વર્ષે પણ સમગ્ર રાજ્યમાં સામૂહિક રીતે આ યોગ જે છે એ ઉજવાશે યોગ દિવસ ઉજવાશે રાજ્યની તમામ ધાર્મિક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ અને એનજીઓની મદદથી વધુમાં વધુ લોકો ઉજવણીમાં આવરી લેવા માટે વ્યાપક આયોજન કરાયું છે તો આજો આમાં આપણે શું કીધું કે ખાલી યોગ દિવસની વાત કરીએ છીએ પરંતુ આ યોગ દિવસની આપણે ધાર્મિક રીતે સામાજિક રીતે શૈક્ષણિક રીતે બધી રીતે જે છે એ જોડી શકાય એવી આપણે કોશિશ કરી એનજીઓ એ બધા સાથે જોડી શકાય એવી આપણે કોશિશ કરી પછી સાથે સાથે પાંચમા વર્ષના યોગ દિને દોઢ કરોડની જનભાગીદારીને નોંધાય તેવા પ્રયત્નો યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ દ્વારા થઈ રહ્યા છે હવે જો અહીંયા એવું પણ લખી શકાય કે આ વખતે યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય આજે અથવા વિભાગે યોગ દિને એવો એવો લક્ષ્યાંક રાખેલો છે કે આપણે એક ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ જે છે એ સ્થાપિત કરવો છે કે જેના અંતર્ગત એવો એવો રેકોર્ડ આપણે બનાવવો છે કે વધુ અને વધુ લોકો જે છે એ એક જ સાથે યોગ કરે આ વસ્તુ જે છે એ પણ લખી શકાય છે તો આ એક નવો પોઈન્ટ થઈ જાય બીજું તમે એ પણ લખી શકો છો આ યોગ દિવસ જે છે આના દિવસે આપણા જે સરદાર સરદાર પટેલનું આ પુતળું ક્યાં બનાવ્યું છે આ નર્મદા હા નર્મદાની અંદર કેવડીયા કોલોનીની અંદર જે છે એ સમગ્ર ગુજરાત રાજ્યનો જે છે એ યોગ મહોત્સવ યોગ મહોત્સવની પણ જાહેરાત કરવામાં આવશે અહીંયા જે છે એ આ યોગ મહોત્સવ જે છે યોગ મહોત્સવ અંતર્ગત યોગના અલગ અલગ ગુરુને એ બતાવશે એ યોગ કઈ રીતે કરવાના એ બધું શીખવાડશે તો આ આ અલગ અલગ પોઈન્ટ જે છે એ પણ લખી શકો છો કે અહીંયા લોકોને યોગ વિશેના મહત્ત્વને એ બધું શીખવાડવામાં આવશે તો અમુક કારણ કે સમજો કે સરકારના મોટાભાગના પ્રોગ્રામ જે છે અત્યારે મોટા આવા કોઈ પ્રોગ્રામ તો પૂતળાની બાજુમાં જ કરતા હોય છે આ સ્ટેચ્યુ ઓફ યુનિ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ને એકતાનું પૂતળું આ તો ત્યાં કરતા હોય છે તો તમે એ પોઈન્ટનો અહીંયા ઉપયોગ કરી શકો છો જો અહીંયા શું લખેલું છે કે આ એ માટે રાજ્યની દરેક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ તૈયાર કરી છે વધુમાં જણાવવાનું કે ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણીના ઉપલક્ષ્યમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સવારે સામૂહિક યોગ સાધના યોજાશે આમાં એમ કીધું કે આ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પણ મેં તમને અલગ કીધું મેં કીધું સ્ટેચ્યુ ઓફ યુનિટી તો એ લખો તો થોડું વધારે ઓલું પડશે અને જો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંતો મહંતો નામે એનું પણ લખેલું છે આ યોગ પરંપરામાં પ્રદાન આપના આપવા પ્રજા જોગે નિવેદન કરું છું તો નીચે આ એક વાક્ય પણ અહીંયા બીજું એ પણ લખી શકો કે અલગ અલગ શાળા કલેજ કોલેજને એ બધાની અંદર જે છે એ યોગ સ્પર્ધા પણ યોજવામાં આવશે યોગ સ્પર્ધા અને એની માટે યોગ વિશે યોગ વિશે અલગ અલગ સ્પીચ અલગ અલગ ભાષણને એવું બધું પણ આપવામાં આવશે અને આની અંદર જે સારું ભાષણને બધાને હશે તો એને એવોર્ડને એવું બધું પણ આપવામાં આવશે આ એક પોઈન્ટ જે છે એ પણ તમે એડ કરી શકો છો મેં તમને કીધું આમાં તમારી ક્રિએટિવિટી જે છે એના આધારે તમે લખી શકો બાકી ફોર્મેટ જે છે એ તો એ લેવાનું છે ફોર્મેટની અંદર અહીંયા જાહેરાત ક્રમાંક નંબર એટલે કે જા નંબર જે લાગુ પડતો હોય એ ડાયરેક લાસ્ટમાં બે હજાર ઓગણીસ વીસ અથવા અત્યારે એકવીસ બાવીસ આવશે તારીખ સ્થળ ગાંધીનગર અને સચિવશ્રી આ આમાં મોટે ભાગે સચિવશ્રી અથવા માહિતી નિયામક એ જે લાગુ પડતું હોય એ આવતું હશે કાં તો સચિવશ્રી કાં તો માહિતી નિયામક અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર બીજું પણ જોઈએ કે બીજું શું કહે છે બીજા નંબરનું કહે છે કે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિ મંડળ અને ગુજરાત સરકાર વચ્ચે થયેલા કેટલાક કરાર કરારની વિશેષ બાબતો વિશે પ્રચાર માધ્યમોને જાણકારી આપતું ગુજરાત સરકારના માહિતી કમિશનરનું નિવેદન લખો તો હવે જો આમાં નીચે જે આવશે તો નીચે માહિતી કમિશનર આવશે આ અહીંયા ખબર પડી જ કે આ માહિતી કમિશનર વ્યક્તિ જે છે એ જ લખી રહ્યો છે માહિતી કમિશનર તો પહેલાં પહેલાં લખવાનું કે જાહેર નિવેદન જાહેર નિવેદન જાહેર નિવેદન પછી લખવાનું માહિતી કમિશનરની કચેરી ગાંધીનગર હવે તાત્કાલિક લખવાનું તાજેતરમાં થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ધારા સ્વરૂપ ધારણ કર્યું છે તો ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાંથી ડાયરેક્ટ ક્યાં પહોંચી ગઈ ગ્લોબલમાં પહોંચી ગઈ ગુજરાતમાંથી ડાયરેક્ટ ગ્લોબલમાં પ્રતિ બે વર્ષે યોજાતી આ સમિટ આજે વૈશ્વિક ઓળખ બની ગઈ છે એટલું નહીં પણ દુનિયાભરના દેશો આજે સમિટમાં સહભાગી થવા થનગન છે નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં અનેક કાર્યક્રમો ઉદ્યોગપતિઓ અગ્રણીઓના મેળાવડા મૂડીરોકાણ ગૃહાત્મક ભાગીદારી વેપાર ઉદ્યોગમાં વિવિધ તકો આફ્રિકન દિવસ જેવી નોંધ આ બધી વસ્તુ જે સારું લાગે એ બધું લગતું જવાનું આ વખતે તે વાઇબ્રન્ટ ગુજરાતનું જે છે એ તો કેન્સલ કર્યું છે પણ આ વખતે તે ચર્ચામાં હતું તો પૂછે એવી શક્યતા છે આફ્રિકા દેશ આ સમિટમાં ગુજરાતનો પાર્ટના દેશ રહ્યો હતો પછી આફ્રિકન દિવસ ઉજવવાના માધ્યમથી ગુજરાત અને આફ્રિકા વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપારિક સંબંધો વધુ ફળદાયી અને વિકસિત બને એ માટે પૂરતી તક મળી રહે એ હેતુથી સંયુક્ત મંચ પૂરો પાડવામાં આવ્યો હતો આ ઇવેન્ટ્સ દરમિયાન ગુજરાત અને આફ્રિકાના દેશો વચ્ચે અલગ અલગ કરાર થયા જેમ કે ઈ ભારતી ઈ આરોગ્ય ભારતી અંતર્ગત આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે બાર જેટલા સમજૂતી કરાર થયા છે અમુક અમુક કરાર જે છે એના વિશે લખ નાખવાનું જેમ કે ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આફ્રિકન દેશના વિદ્યાર્થીઓ માટે કરાર થયા છે સાથે સાથે મધુર ડેરી અને રવાંડા વચ્ચે કરાર થયેલા છે આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ કેમિકલ પેટ્રોકેમિકલ ટેક્સટાઇલ કૌશલ્ય નિર્માણ વગેરે જેવા મહત્વના વિષયો ઉપર કરાર થયા છે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સામાજિક આર્થિક રાજકીય સંબંધો મજબૂત થશે તો આ બધી વસ્તુ લખવાની અહીંયા જાહેરાત ક્રમાંકને આ માહિતી કમિશનને એ બધી વસ્તુ જે છે એ લખી નાખવાની ઓકે ખ્યાલ હવે આપણે થોડીક ઓફિશિયલ જે પ્રેસ રિલીઝ ગુજરાત સરકાર દ્વારા કે જે આપેલી છે એ આપણે થોડું જોઈએ આવા જે છે બધા છાપાની અંદર તમને આવું મળી જશે મેં તમને કીધું ફોર્મેટ મેં તમને સમજાવી દીધું એ ફોર્મેટ આધારે તમારે લખવાનું છે મેઇન વસ્તુ વધુ માર્ક કઈ રીતે મળશે તમે કેટલું ક્રિએટિવિટી કેટલું ઇનોવેશન કેટલી મૌલિકતાને આ બધું લાવો છો કેટલા નવા નવા પોઈન્ટ વિચારી શકો છો એના આધારે તમને વધુ માર્ક મળશે આની માટે શું કરવાનું તો મેં તમને કીધું કે સરકાર દ્વારા ઓફિશિયલ રીતે જે રજૂ કરવામાં આવતું હોય એ વાંચતું રહેવાનું એટલે ખબર પડી જાય કે શું લખવાનું છે અને શું નથી લખવાનું બીજું આની પહેલાં ઓલામાં જે કીધું હતું એ જ કે સાહિત્યક ભાષાનો એ બધાનો ઉપયોગ કરવાનો નથી અલંકારને છાંદને એને અહીંયા કંઈ લેવા દેવા નથી આમાં વહીવટી ભાષાનો નેનો એનો થઈ જે છે એ થોડો વધારે ઉપયોગ કરવાનો છે આમાં અમારે થોડું કહેવાનું રહી ગયું આમાં પણ આપણે ઇંગ્લિશમાં જે જોયું હતું એવી જ રીતે એ જ લાગુ પડશે કે નીચે વેબસાઇટ વિશે લખવાનું ટોલ ફ્રી નંબર વિશે લખવાનું સોશિયલ મીડિયા હેન્ડલ વિશે લખવાનું એ બધા વિશે લખ નાખવાનું ટોલ ફ્રી નંબર કે કોઈ ફરિયાદ હોય કોઈ વાંધો હોય તો આની અંદર એ બધું કરી શકો છો એ બધી વસ્તુ લખી નાખવાની હવે જેમ કે જો આ એક સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આ બ્લોક નંબર ચૌદ ત્રણ ત્રીજો માટે આ એના દ્વારા જે છે એ જાહેર નિવેદન જાહેર નિવેદન જે છે એ આપેલું છે જાહેર નિવેદન આપણે ડાયરેક્ટ લખી નાખવાનું તો શું કહી છે કે શ્રી સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર બ્લોક નંબર ચૌદ ત્રણ ત્રીજો માળ ડૉક્ટર શિવરાજ મહેતા અહીંયા અહીંયા સુધી તો ખાલી એમનું એડ્રેસ જ દીધું છે વાહન સુવિધા ડ્રાઈવર વાહન હાથનારની સેવા પૂરી પાડવા માટે એજન્સી નિમવા બાબત રસ ધરાવતી એજન્સી પાસેથી ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે આમાં ડાયરેક્ટ ભાઈ કોઈ આડી અવડી વાત ન કરી કે ટેન્ડર મંગાવવામાં આવે છે આડી અડી કોઈ વાત નહીં તાત્કાલિક કામની વાત કરી કામના ટેન્ડર ડોક્યુમેન્ટ ડબલ્યુ ડબલ્યુ તો મેં તમને કીધું કે વેબસાઇટને એ બધું તમારે લખ નાખવાનું વેબસાઇટ ઉપર આટલી તારીખ સુધીમાં જે છે એ જમા કરાવવાના રહેશે અઢાર કલાક સુધીમાં ટેન્ડર ઓનલાઈન ભરી શકાશે અથવા તો તમે એ ઉપર લખી શકો માની લો કે મેં તમને ઓલું પીએમ કિસાનવાળું કીધું હતું પીએમ કિસાન તો એમાં તમે એ લગ કે આની માટેની અરજી આની માટેના ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકાય છે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકાય છે અહીંયા જો આ લખેલું છે એ એ તમે ધ્યાન રાખી શકો છો હવે નીચે જુઓ તો નીચે પણ એક બીજું જે છે તો એમાં પણ આ જ પ્રકારનું જે છે જાહેર નિવેદન આપેલું છે એની નીચે એક બીજું જુઓ આ એક સારું આપેલું છે ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત સરકારનું સાહસ એમાં અહીંયા આ બધું આપેલું છે કે રાજ્ય કર ભવન આશ્રમ રોડને અહીંયા શું લખેલું છે કે ઈ ટેન્ડરિંગ પદ્ધતિ દ્વારા ઓનલાઈન ભાવો મંગાવવા બાબત તો વિષય મેં તમને કીધું કે એક ફોલ્ડર તમે બનાવી શકો કે વિષય અને વિષય કરી અને જે લાગુ પડતું એ લખ નાખવાનું અને નીચે પછી ડાયરેક્ટ ઇન્ટ્રોડક્શન એ બધું ચાલુ કરવાનું તો અહીંયા આવી રીતે તમે આવા કોષ્ટકને એવું બધું પણ બનાવી શકો છો અને મેં તમને કીધું નીચે જે છે એકદમ લાસ્ટમાં ત્રણ કોષ્ટક તો તમારે બનાવી દેવાના ત્રણ કોષ્ટક કહ્યું ટોલ ફ્રી નંબર પછી વેબસાઇટ પછી એમનું ટ્વિટર ને ટ્વિટર હેન્ડલ પછી ફેસબુકનું હેન્ડલ ને એ બધું બરાબર આ ત્રણ ફોલ્ડર જે છે ત્રણ આ આવા કેમ આ ફાઇનાન્શિયલ અને ટેકનિકલ બીડ આ જે આવું જે કોષ્ટક આપેલું છે ટેબલ આપેલું છે એવું ટેબલ જે છે એ તમારે ત્રણેયની અંદર બની નાખવાનું અહીંયા જો મેનેજિંગ ડિરેક્ટરને એવું બધું આપેલું છે ઓકે નીચે ઇંગ્લિશની અંદર એ આપેલું છે ઇંગ્લિશમાં એ આપણે અત્યારે તે ઓલરેડી જોઈ લીધું તો હવે વાર આજે પ્રેસ રિલીઝ જે છે પીઆર પ્રેસ રિલીઝ અથવા તો જેને આપણે ગુજરાતીમાં કહીએ જાહેર નિવેદન જાહેર નિવેદનની અંદર એવું પણ પૂછાતું હોય છે કે અખબારી યાદી તૈયાર કરો તો અમુક વાર આવી અખબારી યાદી તૈયાર કરવાની આવતી હોય છે તો અખબારી યાદી તૈયાર કરવાની આવે તો એ ફોર્મેટ આખી આખું એ જ રહેશે બધું જે લખવાનું આવે ને એ બધું એ જ રહેશે અહીંયા ઉપર ખાલી જાહેર નિવેદનની બધે શું લખવાનું અખબારી યાદી નીચે લખવાનું આરોગ્ય વિભાગ નીચે લખવાનું ગુજરાત સરકાર જો આ બધા આધાર સુધીમાં આપણે જોઈએ એમાં નીચે સરકાર નતું લખેલું તો એ પણ લખવાનું જો મંત્રાલય હોય તો મંત્રાલયની નીચે લખવાનું ભારત સરકાર ભારત સરકાર અને આરોગ્ય વિભાગ જે છે તો વિભાગની નીચે લખવાનું ગુજરાત સરકાર બરાબર જો એ અહીંયા લખેલું નથી ફરીથી હવે હું તમને આખું ફોર્મેટ જે છે સમજાવવાની કોશિશ કરું આમાં જેટલું તમે યાદ રાખો ને એટલું ઓછું છે પરંતુ એક વ્યવસ્થિત જે છે ને પોતાની રીતને અનુકૂળ આવે ને એવી રીતનું ફોર્મેટ બનાવી લો કારણ કે તમે અલગ અલગ મિત્રોને અથવા અલગ અલગ ટોપરની કોપી અલગ અલગ લોકોને જોશો ને તો એ બધા ફોર્મેટ તમને અલગ અલગ કહેશે એટલે એક પોતાની જાતને પોતાને અનુરૂપ આવે ને એવી રીતનું ફોર્મેટ એક બનાવી લો તો પહેલા પહેલાં શું તો કે અખબારી યાદી અથવા તો જે જાહેર નિવેદન છે એ એની નીચે વિભાગ એટલે કે આરોગ્ય વિભાગ એની નીચે શું તો કે ગુજરાત સરકાર અને મંત્રાલય હોય તો ભારત સરકાર એટલે કે પહેલાં પહેલાં અખબારી યાદી એની નીચે વિભાગ અને એની નીચે સરકાર એની નીચે લખો વિષય વિષય લખો હોય તો લખો ન લખો હોય તો ડાયરેક્ટ જે છે એ ટાઇટલ આપી દો કે પાણીજન્ય રોગોથી સાવચેત રહેવા બાબત અહીંયા આમ એક ક્વેશ્ચન એ છે કે ચોમાસામાં પાણીજન્ય રોગોથી સાવચેત રહેવા બાબત આરોગ્ય સચિવ દ્વારા લોકોને સમજણ આપતી અખબારી યાદીનું લખાણ તૈયાર કરો પછી હવે અહીંયા શરૂઆતનો જે પહેલો પેરેગ્રાફ જે છે પહેલો પેરેગ્રાફ એની અંદર શું કરવાનું તો એની અંદર ઇન્ટ્રોડક્શન આપવાની ઇન્ટ્રોડક્શનની અંદર લખવાનું કે તાજેતરમાં ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના કારણે પાણીજન્ય રોગો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે આરોગ્ય વિભાગની વધારે વધારાની ટીમો અને સ્ટાફ નર્સ દ્વારા સર્વે કરાઈ રહ્યું છે આવું બધું પછી નીચે તો આપણે હમણાં વાત થઈ ગઈ એવી જ રીતે કે તારીખ લખવાની પછી જાહેરાત ક્રમાંક લખવાનું નીચે સ્થળ લખવાનું અને એ સહી લખવાની સહીની અંદર સચિવશ્રી અને આરોગ્ય વિભાગ જ્યારે કોઈ ખબર ન પડતી હોય તો સચિવશ્રી લખ નાખવાનું અથવા તો નિયામક નિયામકશ્રી લખવાનું નિયામક અથવા સચિવ આવી રીતે લખવાનું હવે મારા મતો પ્રમાણે આ પ્રેસ રિલીઝ હોય ઇંગ્લિશમાં હોય અથવા તો જે ગુજરાતીની અંદર અખબારી યાદી હોય અથવા જાહેર નિવેદન હોય આની માટેનો બેસ્ટ રસ્તો કયો રહેશે મેં તમને કીધું ફોર્મેટ પણ મહત્વનું છે કન્ટેન્ટ પણ મહત્વનું છે પરંતુ વધારે મહત્વનું જે છે ને એ મારા મત પ્રમાણે કન્ટેન્ટ છે ફોર્મેટ તો અત્યારે મેં તમને કીધું કે આવી રીતે જે છે એ તમે જ લખી જ નાખશો પરંતુ જો ફોર્મેટની અંદર થોડી ઘણી ભૂલ હશે થોડી ઘણી એટલે કે માઈનોર પ્રકારની ભૂલ હશે તો કોઈ વાંધો આવશે નહીં બાકી મેં તમને કીધું કે તમે તમારા મિત્રોને જોશો તમે અલગ અલગ ટોપરના ફોર્મેટને એવું બધું જોશો તો બધાની અંદર જે છે એ અલગ અલગ પ્રકારનો તફાવત ફેરફાર જે છે એ તમને જોવા મળશે બરાબર તો મારા મત પ્રમાણે તમારે કઈ રીતે આગળ વધવું જોઈએ પહેલાં પહેલાં આ લખો કે અખબારી યાદી પછી આરોગ્ય વિભાગ પછી ગુજરાત સરકાર અને નીચે સબ્જેક્ટ લખો પછી એક બે ત્રણ લાઇનની અંદર ખાલી એક થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દેવાનું છે કે ચોમાસામાં પાણીજન્ય રોગોથી સાવચેત રહેવા બાબત આ કરવાનું છે એક મિનિટ એક મિનિટ એક પછી નીચે એક બીજા પેરેગ્રાફની અંદર લખવાનું નીચા પેરેગ્રાફની અંદર નીચે બીજો પેરેગ્રાફ બનાવવાનો અને લખવાનું કે આની માટે નીચેના પગલાં જે છે એ લેવાના છે આની માટે શું કરવાનું કે નીચેના પગલાં લેવાના છે અને પછી જે છે ને ડાયરેક્ટ પગલાં લખવા માંડવાના વન ટુ થ્રી ફોર ફાઇવ અને નીચે જે બધી વસ્તુ જે છે એ ક્રમાંક અનુસાર લખવાનું એક બે ત્રણ ચાર અહીંયા જો આ બધા બુલેટ પોઈન્ટ કરેલા છે એ બધે બધા એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે લખવાના તો મારા મત પ્રમાણે આપણે જે આગળ જેટલા ફોર્મે જેટલા ફોર્મેટ જોઈ લીધા એ બધાની અંદર પણ આ વન ટુ થ્રી પ્રમાણે લખશો તો એ સારું રહેશે પેરેગ્રાફમાં લખશો તો પણ કોઈ ના પડશે નહીં કારણ કે મેં તમને ઓફિશિયલ બધા ડોક્યુમેન્ટ હતા એ બધા પણ જણાવી દીધા એમાં પણ બધું પેરેગ્રાફમાં જ આપેલું હતું બટ અકોર્ડિંગ ટુ મી મારા મત પ્રમાણે શું કરવાનું આ અખબાર યાદી પછી આરોગ્ય વિભાગ પછી ગુજરાત સરકાર નીચે સબ્જેક્ટ એક નાનું ઇન્ટ્રોડક્શન કે આમ કરો નોલું ઓલું કરો પહેલું કરો અને નીચે ડાયરેક્ટ કહ્યું કે આની માટે નીચેના પગલાં લઈ શકાય અને પછી એક બે ત્રણ ચાર કરી અને બધે બધા પગલાં તમને જે જે યાદ આવે એ પગલાં લખી શકો જેમ કે અહીંયા લીધું કે આ ઋતુ દરમિયાન પાણી ઉકાળીને પીવું શરદી તાવ આ બધાનો સંપર્ક કરવો પ્રાથમિક સારવાર કેન્દ્ર તો વન ટુ થ્રી ફોર પ્રમાણે તમે પગલાં રાખો પગલાં લેશો તો સારું રહેશે બરાબર વન ટુ થ્રી એવા બધા મેજર પગલાં લેવા અને એની નીચે જે છે ને આપણે જે વાત થયેલી હતી કે સોશિયલ મીડિયાને પોર્ટલને વેબસાઇટને એ બધું જે છે એ એની નીચે લખવાનું ઇંગ્લિશની અંદર રીતે હું તમને કહેવાનું ભૂલી ગયો હતો પણ ઇંગ્લિશની અંદર રીતે અમે મારા મત પ્રમાણે આ ફોર્મેટ જે છે એ બેસ્ટ રહેશે કહ્યું કે વન ટુ થ્રી ફોર કે જે કોઈ પણ મેઝર પૂછેલા હોય તો તમે કહી શકો કે આની માટે વન ટુ થ્રી ફોર નીચેના પગલાં જે છે લઈ શકે પહેલું પગલું કે આ કરવું ઓલું કરવું પહેલું કરો અથવા આમ નહીં કરશો ઓલું નહીં કરશો અત્યારે જેમ કે માની લો કે આ કોરોના માટેની ગાઈડલાઇન રજૂ કરેલી હોય તો આપણે એવું કહી શકીએ કે નાઇટ કરફ્યુ વિલ બી ઇન મેગા સિટી મેગાસિટીની અંદર નાઇટ કરફ્યુ રાખવામાં આવશે નાઇટનો સમયગાળો કયો તો કે રાતે છથી લઈને તો સવારના છ સુધીનો અથવા જે કોઈ પણ લાગુ પડતું હોય એ તમે વન ટુ થ્રી ફોર ફોર ફાઇવ પ્રમાણે જે છે એ પોઈન્ટમાં લખો અને નીચે પછી એનું પોર્ટલને એ બધું લખી શકો છો તો અકોર્ડિંગ ટુ મી મારા મત પ્રમાણે જે પોઈન્ટવાળો વન ટુ થ્રી વાળો જે એ સારો સારો એક રીતે રસ્તો રહે છે